हेलो माय डियर स्टूडेंट्स, वनिता इंस्टीट्यूट ऑफ ओपन स्कूलिंग એટલે કે VIOS ફોર NIOS તરફથી હું જેસિકા રૂવાલા આજે ફરી તમારી સમક્ષ લઈને આવી છું ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં વિષય અર્થશાસ્ત્ર જેનો કોડ છે 318 તેમાં ચેપ્ટર નંબર 10 જે તમે અહીં જોઈ રહ્યા છો સહસંબંધ પૃથક્કરણ વિષય આજે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ સહસંબંધ એટલે શું સહસંબંધ એટલે કે બે ચલો વચ્ચે નો કિંમત अथवा तो बे चलो वच्चे नो संबंध सहसंबंध एटले के बे चलो वच्चे नो संबंध नक्की करवो बे चलो वच्चे कयो संबंध छे अने ते कया कया संबंध होय शके तो कया कया संबंध होय शके तो सौप्रथम धन सहसंबंध होय शके ऋण सहसंबंध होय शके अथवा तो सहसंबंध न पण होय शून्य सहसंबंध जेने आपणे कहीशुं तो आ बधा जे सहसंबंधना प्रकारो छे ते आजे आपणे आ चेप्टरमां शीखवाना छीए हुं तमने उदाहरण आपुं एक धन सहसंबंध नो अने एक ऋण सहसंबंध नो हवे वरसाद नु पड़वु अने पाक नु उगवु एटले के वरसाद पड़े छे अने पाक उगे छे तो आमा आपणे जोईए छीए के आ सहसंबंध ध सहसंबंध दर्शावे छे जेमां बे चलो वच्चे पॉजिटिव एटले के बन्ने चल वधवानी ज आमा वात थाय छे अने तेनाथी उल्टो आपणे विचारीए एक चल वधशे अने एक चल घटशे एक चल में वधारो थशे अने एक चल में घटाड़ो थशे किंमत अने मांग कोई पण वस्तुनी किंमत वधु होय तो तेनी मांग केवी थशे ओछी थशे अने कोई वस्तुनी किंमत ओछी होय तो तेनी मांग केवी थशे वधु थशे तो आ सहसंबंधने आपणे ऋण सहसंबंध तरीके ओळखीशुं तो मित्रो अहीं आजे आ चेप्टरमां सहसंबंध विशेनी माहिती अने सहसंबंधनो सहगुणक केवी रीते शोधी शकाय ते आपणे शीखवा जई रह्या छीए આપણે જોઈએ તો સહસંબંધના પ્રકારો એટલે કે સહસંબંધના કેટલા પ્રકારો છે તે અને તેના વિશે થોડી માહિતી મેળવીએ તો એનો પહેલો પ્રકાર છે ધનાત્મક અને ઋણાત્મક સહસંબંધ અને બીજું છે રેખીય અને બિનરેખીય સહસંબંધ હવે આ ધનાત્મક અને ઋણાત્મક સહસંબંધને આપણે જો સમજવાની કોશિશ કરીએ તો ધનાત્મક અને ઋણાત્મક સહસંબંધ એમાં ધનાત્મક સહસંબંધ આપણે કોને કહીશું તો જ્યારે બે ચલ સમાન દિશામાં પરિવર્તિત થતા હોય એટલે કે એકમાં વધારો થતો હોય અને તેની સાથે બીજામાં પણ વધારો થાય અથવા તો જો એકમાં ઘટાડો થાય અને તેની સાથે બીજામાં પણ ઘટાડો થાય તો આપણે તેને ધનાત્મક સહસંબંધ કહી શકીએ એટલે કે કોઈ એક ચલમાં વધારાની સાથે બીજા ચલમાં પણ વધારો થવો અથવા તો એકમાં ઘટાડાની સાથે બીજામાં પણ ઘટાડો થવો આમ બે ચલ જ્યારે સમાન દિશામાં જ પરિવર્તિત થાય છે ત્યારે આપણે તેને ધનાત્મક સહસંબંધ કહીશું હવે તેના ઉદાહરણો તમને અહીં નીચે આપેલા છે કેટલાક ઊંચાઈ અને વજન ગૃહસ્થની ઊંચાઈ અને ખર્ચ વસ્તુઓની કિંમત અને પુરવઠો વરસાદની માત્રા અને પાકની ઉપજ તો આપણે સમજવાનો અને કોશિશ કરીએ સમજવાની કે ઊંચાઈ અને વજન તો તમે અહીં માર્ક કરજો કે આ બંને જે ચલ છે ક્યાં તો એ બંને ચલમાં વધારો થતો હશે ક્યાં તો એ બંને ચલમાં ઘટાડો થતો હશે હવે ઊંચાઈ અને વજન તો સ્વાભાવિક વાત છે કે ઊંચાઈ વધવાની સાથે વજન પણ વધશે જ એટલે કે ઊંચાઈમાં વધારો થશે તો વજનમાં પણ વધારો થશે હવે આ આપણે જોયું ધનાત્મક સહસંબંધ હવે ઋણાત્મક સહસંબંધ કોને કહેવાય તો આનાથી ઉલટું કે એક ચલમાં વધારો થાય અને બીજા ચલમાં ઘટાડો થાય અથવા તો એક ચલમાં ઘટાડો થાય અને બીજા ચલમાં વધારો થાય આમ બે ચલ જ્યારે અસમાન દિશામાં પરિવર્તિત થાય છે તો ત્યારે આપણે તેને ઋણાત્મક સહસંબંધ કહીશું તેના ઉદાહરણો તમને આપેલા છે કે પૂર્ણ ગેસનું કદ અને દબાણ વિદ્યુત અને અવરોધ વસ્તુઓની કિંમત અને માંગ તો આ વસ્તુઓની કિંમત અને માંગને જો આપણે સમજીએ તો બધાને ખબર જ છે કે વસ્તુઓની કિંમત જેટલી વધારે તેટલી તેની માંગ ઓછી આમાં કિંમત વધતી ગઈ અને માંગ ઓછી થતી ગઈ એટલે આપણે તેને ઋણાત્મક સહસંબંધ તરીકે ઓળખીશું અથવા તો વસ્તુઓની કિંમત ઓછી અને માંગ વધારે એવું થાય ત્યારે પણ ઋણાત્મક સહસંબંધ તરીકે આપણે તેને ઓળખી શકીએ હવે આપણે સહસંબંધની માત્રાઓ વિશે જોઈએ તો સહસંબંધની કેટલી માત્રાઓ છે તો પૂર્ણ સહસંબંધ સહસંબંધની ગેરહાજરી અને સહસંબંધની સીમિત માત્રાઓ તો સૌપ્રથમ પૂર્ણ સહસંબંધ ક્યારે જોવા મળે છે તો જ્યારે બંને ચલો સમાન દિશામાં સમાન પ્રમાણમાં પરિવર્તિત થતા હોય એટલે કે બંને ચલોમાં એક સાથે વધારો થતો હોય અથવા તો એક સાથે બંને ચલમાં ઘટાડો થતો હોય ત્યારે તે સહસંબંધ પૂર્ણ સહસંબંધ છે એમ કહેવાય તો
તે મુજબ સહસંબંધનો સહગુણક જ્યારે આ સ્થિતિમાં હોય ત્યારે તેનો સહગુણક એક છે એમ આપણે કહી શકાય। હવે તેનાથી ઉલટું આપણે જો વિચારીએ તો એટલે કે ઋણાત્મક સહસંબંધ વિશે આપણે વિચારીએ તો જ્યારે એક ચલમાં વધારો અને બીજા ચલમાં ઘટાડો થતો હોય ત્યારે તે બંને વચ્ચેનો સહગુણક માઇનસ એક છે એમ કહેવાય। ત્યારબાદ સહસંબંધની ગેરહાજરી એટલે કે બંને ચલો વચ્ચે જ્યારે કોઈ સંબંધ ન હોય। બીજી રીતે વિચારીએ તો જ્યારે એક સંબંધના પરિવર્તનથી બીજા સંબંધમાં કોઈ ફેરફાર ન થતો હોય ત્યારે આપણે એમ કહીશું કે આ બંને ચલોમાં કોઈ સંબંધ નથી અથવા તો સહસંબંધનો અભાવ છે। ત્યારે આવી પરિસ્થિતિમાં સહસંબંધનો સહગુણક શૂન્ય હોય છે। તો અહીં આપણે જોયું કે સહસંબંધનો સહગુણક ક્યાં તો માઇનસ એક હશે, ક્યાં તો શૂન્ય હશે, ક્યાં તો પ્લસ એક હશે। એટલે ક્યાં તો ઋણાત્મક સહસંબંધ હશે, ક્યાં તો શૂન્ય હશે એટલે કે સહસંબંધનો અભાવ હશે, ક્યાં તો ધનાત્મક સહસંબંધ હશે। હવે સહસંબંધની સીમિત માત્રા વિશે જોઈએ તો જ્યારે બંને ચલ પૂર્ણ રૂપથી સહસંબંધિત ન હોય અથવા તેમાં સહસંબંધની પૂર્ણ રીતે ગેરહાજરી હોય ત્યારે તેને આપણે સીમિત સહસંબંધ કહેવાય। હવે આપણે બાજુમાં તમને કોષ્ટક આપેલું છે, તે કોષ્ટક જો સમજવાનો પ્રયાસ કરીએ તો સહસંબંધની માત્રા અને પ્રકારનું કોષ્ટક તમને દેખાય જ છે। તો જ્યારે સહસંબંધની ગેરહાજરી હોય ત્યારે ધનાત્મક અને ઋણાત્મક બે સહસંબંધ તમને દર્શાવ્યા છે। તો સહસંબંધની ગેરહાજરી હશે ત્યારે એટલે કે કોઈ બે ચલો વચ્ચે કોઈ સંબંધ ન હશે ત્યારે બંનેમાં શૂન્ય શૂન્ય હશે, ખબર જ છે આપણને। ત્યારબાદ પૂર્ણ સહસંબંધ એટલે કે ક્યાં તો બંનેમાં વધારો થશે, ક્યાં તો બંનેમાં ઘટાડો થશે, ત્યારે ધનાત્મકમાં કિંમત મળશે આપણને પ્લસમાં અને ઋણાત્મકમાં હશે તો માઇનસ વનમાં કિંમત મળશે। આવી રીતે જો ઉચ્ચ માત્રા હશે તો તમને તેની કિંમત પ્લસમાં મળશે ધનાત્મકમાં, અને ઋણાત્મકમાં હશે તો તે તમને માઇનસમાં મળશે। તો આ સહસંબંધના કોષ્ટક એની માત્રાના પ્રકાર પરથી તમને કોષ્ટક ઇઝીલી સમજાઈ જાય છે। હવે આપણે આગળ જોઈએ તો